જામનગર તાલુકાનું આમરા એક એવું ગામ કે જ્યાં અનોખી રીતે વરસાદનો વર્તારો કરવામાં આવે છે. જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વર્તારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે. ગામના સતવારા પરિવારના ઘરે બનાવેલો બાજરીનો રોટલો વાળંદ પરિવારના સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે. ત્યાર પછી કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભામરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યોના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે અને તેનું અનુમાન કરવામાં આવે છે. આ વખતે રોટલો કૂવાની વચ્ચોવચ્ચ પડી ઈશાન ખૂણા તરફ ગયો હતો, જેથી અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ વર્ષ 14-16 આની રહેશે, એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદ સમયે વર્ષ સારું રહેશે અને મબલખ પાક ઉતરશે તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે. દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરા પૂર્ણ કરે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચડાવાય છે. આ પ્રથા પાછળ એવી વાયકા છે કે સદીઓ પૂર્વે ખેતરે ભાત લઈને જતી એક મહિલાના હાથમાંથી ચોક્કસ શખ્સે રોટલો જૂટવી લીધો હતો, જેને લઈને ગામ ઉપર આફત આવી હતી. આફતના નિવારણ થઈ ત્યારથી આ કૂવામાં રોટલા પધરાવાય છે. ત્યારથી આ રસમ દર વર્ષે ચાલી આવતી હોવાનું ગ્રામજનો કહે છે. કઈ દિશામાં રોટલો પડે તો સારું વર્ષ જાય તેની વાત કરવામાં આવે તો કૂવામાં પધરાવેલો રોટલો જો પૂર્વ અને ઈશાન દિશામાં જાય તો વરસાદ સારો થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછો થાય કે દુષ્કાળની પરિસ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોની શ્રદ્ધા છે. આ વર્ષે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોય અને સાથે પાછોતરો વરસાદ આવશે એમ અમરાના ગ્રામજનોએ જણાવ્યું હતું. મારું નામ હરીશભાઈ કટેસિયા. અમારા ગઈઠા વખતથી આદિ અનાદિથી આ માતાજીનું પ્રમાણ છે કે આ ભમરિયા કૂવાની અંદર રોટલા અમારા આખા ગામના દેવી દેવતાને નવરાવી ધોવરાવી અને ધજા લુગડા ચડાવી અને આખું ગામ આ પરંપરા અમારી હલાવે છે. અને આ ભમરિયા કૂવાની અંદર રોટલા પડે એની અંદર 6 પૈયા છે. 6 પૈયાની અંદર ઈશાન દિશામાં રોટલો જાય એટલે સારામાં સારું વર થાય. ઉગમણી દેશ કોઈ પણ પકડે એટલે મીડિયમ વર થાય. આથમણી દેશ પકડે તો દુષ્કાળના પરંપરા બતાવે છે. આવી બધી વર્ષોથી અમારી ગાથા આવેલી આવે છે અને આ વર્ષે રોટલા બહુ સારામાં સારા પડ્યા છે. અને વરસાદમાં કાંઈ ઘટે જ નહીં એમ અમારા ખેડૂત માટે કે કોઈ પણ વરસાદમાં કાંઈ ખામી જ ના આવે. રોટલો અત્યારે વચ્ચોવચ્ચ પડ્યા ત્યારે રમતા રમતા ઈશાન ખૂણ પકડ્યો એટલે સારામાં સારું વરસ થાય એવી માતાજીની અમારી આગમન ને એવું અમારું અપેક્ષાઓ ને અમારી શ્રદ્ધા વિશ્વાસ છે. હું આમરા ગામનો ઉદ્ધવજી કલ્યાણજી કુંભાર પ્રજાપતિ. અમે આ રોટલાનો કાર્યક્રમ અષાઢ મહિનાના પહેલા સોમવારે અમે આ કાર્યક્રમ કરી છે. ગામ આખું સંયુક્ત ભેગું થઈ ધજા નારિયેળ સિંદોર બધાય દેવસ્થાને ચડાવી છેલ્લે અમારે વેરાય માતાજીનું મંદિર ભમરિયો કૂવો આવેલો છે એની અંદર આજે અમારા ઘૈટાઓ વર્ષોથી આ 500-700 વર્ષ પહેલાં આવડું આ કાર્યક્રમ કરતા રોટલાનો પછી વરસાદનો વર્તારો જોતા વરસાદનો વર્તારો એ રીતનો જોતા કે રોટલો પડે દરબારનો અહીંયા દલવાડીના ઘરે રોટલો ઘડાય પછી અહીંયાથી વાળંદ લઈ જાય પછી દરબારના દીકરાને અમે સ્નાન કરાવી પછી રોટલો અમે માતાજીને ધરી પછી માતાજીને ધરી અને પછી દરબારનો દીકરો રોટલો પાણીની અંદર કૂવાની અંદર પધરાવે. ભમરિયો કૂવો છે અહીંયા વર્ષો જૂનો કૂવો આજે 700-800 વર્ષ પહેલાંનો કૂવો છે એની અંદર અમારા વડીલો અને અમે આ કાર્યક્રમ કરી છે. આજે 10-12 વર્ષથી અમે આ કાર્યક્રમ કરી છે. અમારા વડવા હવે થાકી ગયા એટલે અમને હોઈપું છે કામ એટલે અમે પણ કરી છે. અમને જોવામાં આવે કે ઉગમણી સાઈડ રોટલો જાય તો વર્ષ 102% સારું થાય અને અમે તાંત્રિકને વિજ્ઞાનનું માનતા નથી અને અમે માતાજીને શ્રદ્ધાને વિશ્વાસથી આ કામ કરી રોટલો ઉગમણી કોર સાઈડ જાય એટલે અમે અહેવાલ બહાર પાડી કે આટલા ટાઈમમાં વરસાદ વાવણી લાયક પાવરફુલ વરસાદ થાય એટલે અમારો બોલ આજે વર્ષોથી આ કોઈથી ફૈગો નથી. માતાજી અમે બોલ બોલાવે બોલી એટલે વરસાદ 102% આવે અમને શ્રદ્ધા આખા ગામને વિશ્વાસને શ્રદ્ધા છે બરાબર એટલે આ રીતનો અમે કાર્યક્રમ કરી. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.